एक बाजु भाजप देशना खूणे खूणे तिरंगा यात्रा काढी रह्यो छे, तो हवे कांग्रेस पण मैदानमां आव्यो छे अने कांग्रेस नेतृत्वना आदेश मुजब आजे अमदावादनी गुजरात कॉलेजथी गांधी आश्रम सुधी कांग्रेस द्वारा तिरंगा यात्रानुं आयोजन करवामां आव्युं हतुं। गुजरात कॉलेज खाते शहीद किनारीवालाना स्मारक श्रद्धासुमन अर्पण कर्या बाद आ यात्रानी शुरुआत थई हती। हाथमां तिरंगा अने देशभक्तिना गीतो साथे आ यात्रामां कांग्रेसी कार्यकरो मोटी संख्यामां जोडाया हता, तो प्रदेश प्रमुख जगदीश ठाकोर, सिद्धार्थ पटेल, धारासभ्य हिम्मतसिंह पटेल, शैलेश परमार पण जोडाया हता। बाइक अने कारना काफला साथे आ यात्रा गांधी आश्रम पहुंची हती। प्रदेश प्रमुख जगदीश ठाकोरे कनेक्ट गुजरात साथे वात करता जणाव्युं हतुं के भारत तोड़ो शक्तिओ वधी रही छे, नफरतनी राजनीति करवामां आवी रही छे, त्यारे शहीदोने नमन करी अमे आ यात्रा काढी छे। भारत जोड़ो आ यात्रा शहीदोने याद करी रह्या छे। ભાજપના હરઘર તિરંગા આયોજન સામે કોંગ્રેસ પણ મેદાનમાં છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે અમદાવાદમાં શહીદ કિનારીવાલાના સ્મારકે પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ આ તિરંગા યાત્રા કાઢવામાં આવી છે। જે તિરંગા યાત્રામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર, સિદ્ધાર્થ પટેલ, અમદાવાદ અને તેની આસપાસના તમામ ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો બાઇક રેલીમાં જોડાયા છે। કોંગ્રેસનું કેવું છે કે અંગ્રેજો સામે કોંગ્રેસે લડત આપી હતી અને તે લડત બાદ હવે ફરી એકવાર ભાજપ સરકારની સામે તેની લડત છે। આ દેશમાં જે તાનાશાહી ચાલી રહી છે અને તેને લઈને કોંગ્રેસે આ તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે। આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ છે તે બાઇક અને પોતાની ફોર વ્હીલ લઈને પહોંચ્યા છે અને અમદાવાદના ગુજરાત કોલેજથી આ યાત્રાની ખાસ કરીને કહેવાય કે શરૂઆત થઈ છે અને તે યાત્રા અત્યારે ધીમે ધીમે આગળ વધી રહી છે। તો જે રીતના અત્યારની સ્થિતિ છે તમે જોઈ રહ્યા છો, રોહન ગુપ્તા કે જે કોંગ્રેસના એક યુવા નેતા છે તે પણ જોડાયા છે, એટલે કે દરેક કાર્યકર્તા નાના મોટા દરેક લોકો છે તે આ યાત્રામાં જોડાઈ રહ્યા છે। યુવા કોર્પોરેટર હોય, યુવા કાર્યકર્તા હોય, જગદીશભાઈ ઠાકોર છે તે પણ જોડાયા છે। જગદીશભાઈ, ફરી એકવાર તાનાશાહ સામે લડત છે, આપના વિચાર તો તે જ કહે છે। ભારત તોડો વાળી શક્તિઓ તાકાતવર બની રહી છે, નફરતની ખેતી દેશમાં થઈ રહી છે, ભાઈચારાને ખતમ કરવા વાળા તાકાતવર બન્યા છે, ત્યારે ભારત જોડો ત્રિરંગા યાત્રા 9 ઓગસ્ટ 1942ની યાદને તાજી કરી, શહીદોને નમન કરી, આઝાદીની ગૌરવ ગાથાઓની સાથે કોંગ્રેસ આખા દેશમાં જિલ્લા મથક ઉપર 75 કિલોમીટરની પદયાત્રાઓ કરી રહી છે। એના ભાગરૂપે આજે અમદાવાદમાં બાઇક રેલી શહીદોને નમન કરીને ગાંધી આશ્રમ સુધી અમે જઈ રહ્યા છીએ। તો આતા પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશભાઈ ઠાકોર, આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ નીકળી રહ્યા છે, હાથમાં ઝંડો અને તિરંગો લઈને આ યાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે। કોંગ્રેસનું કેવું છે કે દેશભરમાં આ યાત્રા દ્વારા તેઓ એક સંદેશો આપવા માંગે છે કે દેશમાં ફરી એક વખત વિચારધારાની સામે સૌથી મોટી લડાઈનો આરંભ થઈ રહ્યો છે। કેમેરામેન મૌલિક ગજ્જર સાથે ભૌમિક વ્યાસ, કનેક્ટ ગુજરાત, અમદાવાદ। અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ।